મોર્નિંગ મિત્રો, આજે આપણે બીએસએમ 5 ની અંદર ગુનો અને સમાજ નામનું જે પેપર આવે છે એની અંદર અપરાધશાસ્ત્રમાં પરિપ્રેક્ષ્યો એ ટોપિક આપણો ચાલી રહ્યો છે. અપરાધશાસ્ત્રમાં પરિપ્રેક્ષ્યો એની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રૂઢિવાદી અપરાધશાસ્ત્રની ચર્ચા કરી હતી. આજે આપણે અહીંયા ઉદારમતવાદી અપરાધશાસ્ત્ર અને ઉદ્દામવાદી અપરાધશાસ્ત્ર એની ચર્ચા કરવાની છે. પણ એની અંદર આપણે આજે ઉદારમતવાદી અપરાધશાસ્ત્ર એની ચર્ચા કરીશું. તો આપણો મેઇન ટોપિક છે અપરાધશાસ્ત્રમાં પરિપ્રેક્ષ્યો. એની અંદર ત્રણ પરિપ્રેક્ષ્યો છે, રૂઢિવાદી અપરાધશાસ્ત્ર, ઉદારમતવાદી અપરાધશાસ્ત્ર અને ઉદ્દામવાદી અપરાધશાસ્ત્ર. એમાં પહેલું રૂઢિવાદી અપરાધશાસ્ત્ર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા. આજે અહીંયા આપણે ઉદારમતવાદી અપરાધશાસ્ત્રની ચર્ચા કરીશું. ઉદારમતવાદી અપરાધશાસ્ત્રની વાત આવે તો એનો ઉદ્ભવ આપણને એમ થાય કે એનો ઉદ્ભવ અહીંયા એવો પ્રશ્ન થાય કે ભાઈ ઉદ્ભવ ક્યારે થયો હશે. તો કહે છે 1940 થી 1950 દાયકાની અંદર ઉદારમતવાદી અપરાધશાસ્ત્રનો ઉદ્ભવ થયો. અને અપરાધશાસ્ત્રના ક્ષેત્રમાં છેલ્લા 50 વર્ષથી ઉદારમતવાદી અપરાધશાસ્ત્રનું પ્રભુત્વ સ્થાપિત થયું છે. છેલ્લા 50 વર્ષ એટલે ઉદારમતવાદી અપરાધશાસ્ત્રને મુખ્ય પ્રવાહનું અપરાધશાસ્ત્ર, મેઇન સ્ટ્રીમ ક્રિમિનોલોજી તરીકે પણ ઓળખવામાં આવે. મુખ્ય પ્રવાહનું અપરાધશાસ્ત્ર એટલે પ્રારંભના જે ઉદારમતવાદી અપરાધશાસ્ત્રની અંદર રૂઢિવાદી જે અપરાધશાસ્ત્ર છે એની જેમ ગુનેગાર અને એનું વર્તનના અભ્યાસ ઉપર ભાર મૂકાતો હતો. પરંતુ ગુનાના કારણો સમાજની સંસ્થાઓ અને રચનાતંત્રમાં શોધતા. પ્રારંભ જે શરૂઆત હતું ને ત્યારે શરૂઆતમાં જે ઉદારમતવાદી અપરાધશાસ્ત્રની અંદર રૂઢિવાદી અપરાધશાસ્ત્રની જેમ ગુનેગાર અને તેનું વર્તન એના અભ્યાસ પર ભાર મૂકાતો, ગુનેગાર અને એના વર્તન ઉપર. પરંતુ ગુનાના કારણો સમાજની સંસ્થાઓ અને રચનાતંત્રમાં શોધતા. ગુનાના કારણો સમાજની સંસ્થાઓ અને રચનાતંત્રમાં શોધાતા હતા. ઉદારમતવાદી અપરાધશાસ્ત્રના મુખ્ય વિચારો જોઈએ તો એમ એવું કહે છે કે ગુનો ગુનેગાર પેદા કરતી સંસ્કૃતિમાં શીખવાની પ્રક્રિયાનું પરિણામ છે. જો ઉદારમતવાદી જે અપરાધશાસ્ત્ર છે એવું માને છે કે જે ગુનો છે ને એ ગુનેગાર પેદા કરતી સંસ્કૃતિમાં શીખવાની પ્રક્રિયાનું પરિણામ છે. એટલે એ જે સંસ્કૃતિમાં ઉછેર થયો હોય એટલે એ જેવો ઉછેર થયો એ પ્રમાણેના ગુણ એનામાં આવે છે. એટલે ગુનો છે ને એટલે ગુનેગાર પેદા ક્યાંથી થાય છે તો એની સંસ્કૃતિમાંથી, અને એ સંસ્કૃતિમાંથી શીખીને આવે છે. એના ઉછેર એ રીતના થયો હોય અને ત્યાંથી એ ગુનેગાર બને છે. નંબર 2 પર એવું કહે છે કે અપરાધિતા એટલે કે ગુનાહિત વર્તન વ્યક્તિગત અને સામાજિક નિયંત્રણોના ભંગાણનું પરિણામ છે. ગુનાહિત વર્તન છે એ વ્યક્તિગત અને સામાજિક નિયંત્રણોના ભંગાણનું પરિણામ છે. નંબર 3 ગુનો એ ધ્યેયો અને સાધનો વચ્ચેના સાંસ્કૃતિક વિરોધાભાસની પરિસ્થિતિ પ્રત્યેનો સામાન્ય પ્રતિભાવ છે. ગુનો એ ધ્યેયો અને સાધનો વચ્ચેના સાંસ્કૃતિક વિરોધાભાસની પરિસ્થિતિ પ્રત્યેનો સામાન્ય પ્રતિભાવ છે. ઉદારમતવાદી અપરાધશાસ્ત્રના આ મુખ્ય વિચારો પરથી એવું જણાશે કે ગુનેગારોને નૈતિક રીતે ખામીપૂર્ણ વ્યક્તિઓ તરીકે જોવામાં આવતા નથી, પરંતુ સમાજમાં કાનૂનથી બંધાયેલા લોકો સાંસ્કૃતિક રીતે પરિભાષિત થયેલા ધ્યેયો જેવા કે સંપત્તિ, પ્રતિષ્ઠા અને સત્તા મેળવવા માટે ગુના આધરે છે એવું કહેવાનું મતલબ છે. એટલે શરૂઆતના જે ઉદારમતવાદી અપરાધશાસ્ત્રીઓ હતા એ ગુનાને વર્તન તરીકે અને ગુનેગારને કાનૂનનું ઉલ્લંઘન કરનાર તરીકે જોતા હતા. પણ 1960 અને 70નો જે દશકો હતો અને એ વખતથી ઉદારમતવાદી અપરાધશાસ્ત્રીઓ ગુનાને દરજ્જા તરીકે અને ફોજદારી કાયદાના ઘડતર તથા અમલની પ્રક્રિયા તરીકે જુએ છે અને તેના ઉપર ભાર પણ મૂકે છે. નૂતન
એટલે કે નૂતન ઉદારમતવાદી અપરાધશાસ્ત્ર મુજબ સમાજ સંઘર્ષની ખાસિયત ધરાવે છે અને અપરાધિતા સત્તા વિભેદનની તથા વ્યક્તિગત હિતોના રક્ષણ માટેના સંઘર્ષની પેદાશ છે. અપરાધ છે એ વિભેદન અને વ્યક્તિગત હિતોના રક્ષણ માટેના જે સંઘર્ષ છે અને સંઘર્ષને કારણે ગુનો પેદા થાય છે. અને અપરાધિતા એટલે એમાંથી પેદા થાય છે એવું કહ્યું ને, સમાજમાં જેઓ સત્તાવિહીન છે, એમની પાસે સત્તા નથી અને જેઓ પોતાના હિતોના રક્ષણ માટેના સંઘર્ષમાં નિષ્ફળ રહ્યા છે તેઓ ગુના આચરે છે એવું કહેવાનો મતલબ છે. પોલીસ અને અદાલતો છે એ ન્યાયના આદર્શને જાળવી રાખવામાં નિષ્ફળ ગયા છે તેમ ઉદારમતવાદી જે અપરાધશાસ્ત્રીઓ છે એવું માને છે. સંસ્કૃતિ આ ઉછેરાયેલું ઘડતર આવ્યું અને એમાંથી ગુનેગાર પેદા થાય છે. પોલીસ તંત્ર છે, આપણી અદાલતો છે નિષ્ફળ ગઈ છે એની અંદર એવું ઉદારમતવાદીઓનું માનવું છે. અને જે વ્યક્તિગત હિતોનું જે રક્ષણ છે, રક્ષણ ના મળે વ્યક્તિને તો અથવા એની આધારે સંઘર્ષ થાય અને એના આધારે વ્યક્તિ ગુનો કરે છે એવું કહે છે. હે ને, સંઘર્ષમાં જે વ્યક્તિઓ નિષ્ફળ ગયા છે પોતાના હિતોના રક્ષણ માટે સંઘર્ષ કરે ને એમાં પાછા નિષ્ફળ જાય અને નિષ્ફળ રહ્યા ત્યારે વ્યક્તિ ગુનો આચરે છે. તો આ થયું ઉદારમતવાદી અપરાધ શાસ્ત્ર. તો મિત્રો, અહીંયા આગળ આપણે અપરાધશાસ્ત્રમાં પરિપ્રેક્ષ્યો એની અંદર ઉદારમતવાદી અપરાધશાસ્ત્રની અહીંયા આગળ ચર્ચા પૂર્ણ કરીએ છીએ. બરાબર, આવતીકાલે આપણે ઉદ્દામવાદી અપરાધશાસ્ત્ર જે છે એની ચર્ચા કરીશું. આવજો.